સુરતમાં ચાલી રહેલ હીરાની મંદીને એક જ દિવસમાં બેનો ભોગ લીધો હતો, જેમાં વરાછામાં હીરા દલાલે ગળેફાંસો ખાધા બાદ કતાર ગામમાં રહેતા રત્નકલાકારે ઝેરપી જીવન ટૂંકાવી લીધો હતો. સુરતમાં ચાલી રહેલ હીરાની મંદીને હજી એક દિવસમાં બેનો ભોગ લીધો હતો, જેમાં વરાછામાં હીરા દલાલે ગળેફાંસો ખાધા બાદ કતાર ગામમાં રહેતા રત્નકલાકારે ઝેરપી જીવન ટૂંકાવી લીધું હતું. કતારગામ ગોટાલાવાડી ટેનામેન્ટમાં રહેતા ઈશ્વરભાઈ રાણાએ થોડા દિવસ પહેલા દવા પીધી હતી. ઈશ્વર રાણા રત્નકલાકાર તરીકે કામ કરતો હતો અને ઘણા સમયથી તેની નોકરી છૂટી ગઈ હોવાથી તે ઘરમાં જ રહેતો હતો અને સૂત્રનું માનીને તો પત્ની ઘણા દિવસથી તેને છોડી ચાલી ગઈ હતી અને તે ઘરમાં એકલો હતો, જેથી પોતાના ઘરે ઝેરી દવા પી લેનાર રત્નકલાકાર ઈશ્વર રાણાને સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. મારું નામ શ્યામ ઈશ્વર રાણા, મેં ગોટાલાવાડી ટેનામેન્ટમાં રહ્યો છું, 2541 નંબર. શું થયું હતું? મારા પપ્પા 4 મહિનાથી બેકાર હતા ને હીરાની નોકરીના કારણે પપ્પા કહે કે મારા બૈડી પોયડાને દુઃખ કેવી રીતે દુઃખ આપ્યું હતું એ કારણે એમને આવું કહ્યું. કોણ કોણ છે પરિવારમાં? પરિવારમાં ખાલી અમે 3 પપ્પા મમ્મી પપ્પા. ક્યારે થયું? કઈ કાલે 5:15. શું કરેલું એમને? કઈ નહીં, મમ્મી મારા પાસે કામ માટે આવેલા પૈસા માટે અને પપ્પા ઘરે કોઈ હતું નહીં તો એકલા હતા તે આવું કહ્યું. નોકરી હતો, નાના નાના કામ, નાના નાના ખાટામાં બેસતા હતા. મારું નામ અશોકભાઈ શ્રી રાણા, 2/73 રુદરપુરા લક્ષ્મીનારાયણ મંદિરનો રહેવાસી. અમે આ મરનાર વ્યક્તિ છે તેમનું નામ ઈશ્વરભાઈ જયકિશન દાસ રાણા હતું, અને રહેવાસી મ્યુનિસિપાલિટી ટેનામેન્ટ ગોટાલાવાડી, 2/4 રૂમ નંબર 41 હતું. અને એમનું કારણ એ હતું કે અત્યારે જે હાલમાં જે મંદિર હતી ને મંદિરના કારણસર જે અત્યારે ડાયમંડ એસોસિએશનમાંથી જે રજા પાડવામાં આવી છે, કારીગરો છૂટા કરવામાં આવેલા છે, તે કારણસર એમને માથું લાગી આવતા અને પરિવારનું ગુજરાન કઈ રીતે ચલાવવું, કઈ રીતે 2 દીકરાઓને સાર સંભાળ કરવી, એનો આર્થિક ભીષમાં આવી જાય ને એમને એસીપીને કારણસર આ કર્યું હતું. એમને 2 દીકરા છે, મોટાનું નામ કિશન છે અને નાના નામ શ્યામ છે. ના, આવી પરિસ્થિતિના કારણે તો બહુ ભીષમાં આવી ગયા છે. હવે માનો કે આજે આ વ્યક્તિ આવું પડ્યું, તમે 2 દિવસ કે 3 દિવસે જો દરેક એક પેપરમાં તો કોઈ રત્નકલાકારનું તમને મૃત્યુનું સમાચાર મળવાના છે. જ્યાં સુધી આનો કોઈ નિકાલ ડાયમંડ એસોસિએશન તથા કોઈ મોટા માથાઓ નહીં લાવે ત્યાં સુધી આવા પગલાં ચાલવાના જ રહેવાના. આનંદ આર્થિક ભીષમાં બીજું કંઈ નથી મળવાનું. ત્યારે હાલ તો હીરા ઉદ્યોગની મંદી એક જ દિવસમાં બેનો ભોગ લેતા ચકચાર મચાવી છે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત.